गुड मॉर्निंग। चलो गुजराती में आप आग जुशु पाठ नंबर 10 एम स्वाध्याय पोथी की अंदर प्रश्न नंबर छे 15 वार्ता कहो और नाटक ने जेम भजवो। एटले आपणे जे पेली कामगरी वार्तावाळी कामगरी मरघीवाळी वार्ता जोई गया तेने चोपड़ीमां एना ज आधारे ए वार्ताने आपणे नाटकना रूपमां जोवानी छे। जो हूँ छू एक मरघी कामगरी मरघी कलक 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 मने जड़ियो छे घऊनो दाणो वावशे कोण कलक कलक कलक। ओके एटले आ कोण बोले छे मरघी। मरघी शू कहे छे कि मने एक घऊनो दाणो मळ्यो छे तो ए घऊना दाणाने वावशे कोण એટલે ત્યાર પછી કોણ આવે છે કૂતરો। હાવ હાવ હું શા માટે વાવું હું નહીં વાવું હાવ વાવ એટલે આ કૂતરો બોલે છે। ત્યાર પછી મ્યાઉ મ્યાઉ એટલે કોણ બિલાડી બોલે છે હું પણ નહીં વાવું થાય તે કરી લો મ્યાઉ મ્યાઉ। પછી હૂપ હૂપ તો કોણ બોલે છે આ વાંદરો હું તો ઝડપડ છું અને ખેતર નીચે હું કેવી રીતે વાવું હૂપ હૂપ એટલે વાંદરો શું કહે છે કે હું તો ઝડપડ છું અને ખેતર તો નીચે છે તો હું કેવી રીતે વાવું ઘઉંનો દાણો। ત્યાર પછી કોણ આવે છે મોર ટેહુંક ટેહુંક મારું કામ છે નાચવાનું દાણો નહીં વાવવાનું ટેહુંક ટેહુંક એટલે મોર શું કહે છે મારું કામ તો નાચવાનું છે દાણો વાવવાનું નહીં એટલે હું નહીં વાવું। ઓકે એટલે આજે આપણી વાર્તા છે ને એ આખી વાર્તાને આધારે આપણને શોર્ટની અંદર નાટકના રૂપમાં સમજાવી છે। ઓકે હવે એમાં તમારે સી ડબલ્યુ કરી અને આજની તારીખ મારી દેવાની છે। ઓકે ત્યાર પછી આપણે જોઈશું પ્રશ્ન નંબર 16 નાટકમાં નીચેના પાત્ર કોણે ભજવ્યા તે નામ લખો। તો તમે જો તમે આ નાટક કરશો ને તેમાં મરઘી કોણ બને છે કૂતરો કોણ બને છે બિલાડી કોણ બને છે વાંદરો કોણ બને છે અને મોર કોણ બને છે જે તમારા ભાઈબંધ કે બહેનપણી હોય એ લોકોના નામ તમારે લખવાના છે જે આમાંથી જે બને તે એ તમારે જાતે કરવાનું છે એટલે એમાં એચ ડબલ્યુ કરી દો। પછી તેઓ શું કહે છે તે લખો। જુઓ નમૂનો આપ્યો છે ઘઉંનો દાણો વાવતી વખતે એ ઘઉંનો દાણો વાવશે કોણ કોણ બોલે છે મરઘી। ત્યાર પછી ઘઉં લણતી વખતે હું નહીં લણું કૂતરો શું બોલે છે ઘઉંનો દાણો હું નહીં લણું। પછી ઘઉં જૂડતી વખતે તો બિલી શું બોલે છે હું નહીં જોડું ઘઉં દળાવવા જતી વખતે તો વાંદરો શું બોલે છે હું દળાવવા નહીં જઉં। પછી રોટલી બનાવતી વખતે તો મૂળ શું બોલે છે હું રોટલી નહીં બનાવું। ઓકે એટલે આજે આપણે ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 15 લઈને 17 સુધી આપણે ત્યાં સુધી ભણીશું। ઓકે એટલે આની પછીનું આપણે જે પ્રશ્ન નંબર 18 છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।